જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે તલાટી કમ મંત્રીને જુનિયર ટાઈપનું છત્રીસમું પ્રેક્ટિસ પેપર જોવાના છીએ જો તમને મિત્રો આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઇકન ઓન જરૂરથી કરી દેજો ઓન કરો એટલે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો એટલે તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે તો ચાલો મિત્રો અને મિત્રો આપ પેપરની અંદર જેટલા પણ મેથ્સના ક્વેશ્ચન હશે તેનું તમામનું સોલ્યુશન આપણે ડિટેલમાં કરેલું છે જેનો એક અલગથી વિડીયો બનાવ્યું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક છે આ પેપર પૂરું થાય એટલે તમે તે મેથ્સનું સોલ્યુશન તમે કરી શકો છો તો ચલો મિત્રો આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ સૌથી પહેલો પ્રશ્ન જયકુમારી વિજય ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય કથા નાટક કોણે લખ્યું છે તો તેના લેખકનું નામ છે રણછોડભાઈ ઉદયરામ દવે બીજો પ્રશ્ન નાટક ભજવતા નાટ્ય વિવેચનનું પુસ્તક કયું કોણે લખ્યું છે તો તે પુસ્તક લખનાર છે સી મહેતા ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સો વર્ષ સો વર્ષ કરતાં વધુ જૂના ગ્રંથાલયને તેના સ્થળો સાથે યોગ્ય રીતે જોડી ખરો વિકલ્પ પસંદ કરો તો યોગ્ય રીતે તેને જોડી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો પહેલું ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી છે રાયચંદ દીપચંદ ગ્રંથાલય તો તેની સામે શું આવશે તો રાયચંદ દિપચંદ ગ્રંથાલય સામે આવશે એ આવશે ભરૂચ ખાતે ત્યાર પછી દેસાઈ નાનજી અને ઝવરચંદ હરિજ હરજીવન ગ્રંથાલય તે ક્યાં આવેલું છે તો તે આવેલું છે પોરબંદર ખાતે ત્યાર પછી છે સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી તે આવેલી છે ગોધરા ખાતે અને ત્યાર પછી છે લાંગ પુસ્તકાલય તો તે આવેલું છે રાજકોટ ખાતે એટલે સામસામેના સાચા છે ઓપ્શન એ ચોથો પ્રશ્ન જોઈએ કે ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા કોનું રૂપાણ કઈ ગુજરાતી નવલકથાનું રૂપાંતરણ છે તો તેમાં જવાબ આવશે તત્વમસીનું પાંચમો પ્રશ્ન તત્વમસી નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય નર્મદા તટની સંસ્કૃતિ છે તો તેના લેખક કોણ છે તો તેના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે હદે ન ફૂલી રાધિકા ભમર કનૈયાલાલ તો આમાં છંદ કયો છે તો તેમાં છંદ આવશે દોહરો છંદ સાતમો પ્રશ્ન જોઈએ કે ધૂળ ખંખેરવી આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો ધૂળ ખંખેરવી ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ ધમકાવવો ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે ચાલો એવા મહી વસે સૂર્ય જેમાં સદૈવ તો તેમાં આન્સર આવશે મંદાક્રાંતા છંદ ત્યાર પછી નવમો પ્રશ્ન કે આરોગ્ય બગડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે તો તેમજ આવશે પાણી લાવવું ત્યાર પછી દસમો પ્રશ્ન કે આપેલ શબ્દનો સમાસ ઓળખાવતો મહોત્સવ શબ્દનો સમાસ કયો થશે તો કર્મધારી સમાસ અગિયારમો પ્રશ્ન શહેરમાં નોકરી મેળવવા છોકરાઓ ઘણા ઉધામા કર્યા આ વાક્યનો પ્રકાર કયો છે તો આ વાક્યનો પ્રકાર છે વિધિ વાક્ય બારમો પ્રશ્ન નીચેના વાક્ય માટેનું સાચું કર્મણી વાક્ય કયું છે કે દાદા કેસરી સિંહ રેડિયો સાંભળે છે આનું કર્મણી વાક્ય કયું થશે તો દાદા કેસરી સિંહથી રેડિયો સંભળાય છે ઓપ્શન સી તેરમો પ્રશ્ન કે પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં આ કયા પ્રકારનું વિધાન છે તો તેમજ આવશે સાદુ વિધાન ચૌદમો પ્રશ્ન જોઈએ કે નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ આ વાક્ય કયા પ્રકારનું છે તો આ વાક્ય છે મિશ્ર વાક્ય પંદરમો પ્રશ્ન જોઈએ કે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો તો ભૂતકાળ શબ્દનો સમાસ કયો થશે તો તેમજ આવશે કર્મધારી સમાસ ત્યાર પછી સોળમો પ્રશ્ન આપેલ શબ્દનો સમાસ ઓળખાવો સિંહાસન શબ્દનો સમાસ કયો થશે તો તેમજ આવશે મધ્યમપદ લોપી સમાસ સત્તરમો પ્રશ્ન અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે ડોસો જાણે નરસિંહ અવતાર હતો આમાં કયો અલંકાર આવે જાણે રખે શકે કયો અલંકાર કમેન્ટ કરજો તમે બરાબર કેટલી વાર ક્વેશ્ચન આવી ગયો અને ઘણી વાર હિન્ટ આપેલી છે જાણે રખે શકે એટલે કયો અલંકાર આવે નીચે અલંકારનું નામ કમેન્ટ કરજો બરાબર એ નહીં નામ કમેન્ટ કરજો ત્યાર પછી આગળનો પ્રશ્ન અઢારમો જોઈએ અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો કે વદન સુધારકને રહુ નિહાળી તો આમાં કયો અલંકાર બને રૂપક અલંકાર ઓગણીસમો પ્રશ્ન નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી તો પહાડનો પર્યાય કયો નથી તો અભ્ર વીસમો પ્રશ્ન નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી તો તેમાં મણિધર જે છે તે સમુદ્રનો પર્યાય નથી એકવીસમો પ્રશ્ન જોઈએ કે આઈ નો હિમ હી ઇઝ ખાલી જગ્યા હી ઇઝ એ ખાલી જગ્યા તો તેમાં જવાબ આવશે ડાન્સર ઓપ્શન સોરી બાવીસમો પ્રશ્ન મિસ્ટર ત્રિપાઠી ત્રિપાઠી શેડ ખાલી જગ્યા દે લિવડ ઇન પેરિસ દે હેડ ઓફન્સ ઇન પોલ તો તેમાં આ ખાલી જગ્યાની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી ધેટ વેન ત્રેવીસમો પ્રશ્ન હિયર ઇઝ ધ કપબોર્ડ ત્યાર પછી ખાલી જગ્યા તો આ વાક્યને પૂરું કરીએ તો જવાબ આવશે હિયર ઇઝ ધ કપબોર્ડ ફ્રોમ વિચ હી હેઝ ટેકન આઉટ ધ પેપર ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન જોઈએ કે વેન ધ ફાઉન્ડ વેન ધ ફાઉન્ડ ધ વોલેટ હીઝ ફેસ ગ્લોડ બટ સુન ઇટ ફેડેડ એઝ એઝ ધ વોલેટ વોઝ ખાલી જગ્યા તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી વોલેટ વોઝ એમટી પચીસમો પ્રશ્ન મેક મેક એડજેક્ટિવ એડજેક્ટિવ ઓફ ધ વર્ડ નેશન તો નેશનનું એડજેક્ટિવ શું થશે તો તેમાં જ આવશે નેશનલ છવ્વીસમો પ્રશ્ન હી ઇઝ ખાલી જગ્યા ગુડ ફ્લેટ ધીસ ડેઝ તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી લુકિંગ ફોર 27મો પ્રશ્ન યુ આર ધ મેન કોલેજ કે અવર પ્રોફેસર રિસ્પેક્ટ ધ મોસ્ટ તો તેનો જવાબ આવશે વમ ઓપ્શન ડી 28મો પ્રશ્ન જોઈએ કે કુસુમ્સ ફાધર વોઝ ખાલી જગ્યા લંડન લાસ્ટ મન્થ તો તેનો જવાબ આવશે ઇન ઓપ્શન સી 29મો પ્રશ્ન નાઈધર માલા નોર આઈ ખાલી જગ્યા ઇન્ટરેસ્ટેડ ઇન ધ કોન્ટેસ્ટ તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન ડી એમ ત્રીસમો પ્રશ્ન ખાલી જગ્યાએ યુ આર ઇલ આઈ વિલ એક્ટ ફોર યુ તો તેમાં આન્સર આવશે ઓપ્શન એ સીન્સ એકત્રીસમો પ્રશ્ન ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ વર્ડ કરસ્ટ તો કસ્ટનો મોસ્ટ ઓપોઝિટ વાળો શબ્દ કયો છે નીચેનામાંથી તો તેમજ આવશે બ્લેસ્ડ ઓપ્શન ડી બત્રીસમો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ તો મેટ્રિક્યુલ મેટ્રિક્યુલસનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયો છે જે કરેક્ટ મિનિંગવાળો સાચો મિનિંગવાળો નીચેનામાંથી કયો સ્પેલિંગ આવશે જવાબ આવશે કેલ્ક્યુલેટિવ ઓપ્શન એ તેત્રીસમો પ્રશ્ન ફાઇન્ડ ધ સિનોનિયમ્સ એટલે કે રેમોસ્ટ્રેટ શબ્દનો સમાનાર્થી કયો થશે તો તેનો સમાનાર્થી થશે પ્રોટેસ્ટ ઓપ્શન બી ચોત્રીસમો પ્રશ્ન અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ ઇઝ ખાલી જગ્યા તો તેને જવાબ કહેવા શું કહેવામાં આવશે કિંગડમ ઓપ્શન બી

38મો પ્રશ્ન જો કે સચિન ડીડ નોટ પ્લે સો ખાલી જગ્યા અ સૌરવ એઝ સૌરવ ડીડ તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ વેલ 39મો પ્રશ્ન જો કે આઈ થિંક આઈ ખાલી જગ્યા ધીસ આર્ટિકલ તો તે માં જવાબ આવશે ઓપ્શન ડી હેવ રીડ એટલે કે આઈ થિંક આઈ હેવ રીડ ધીસ આર્ટિકલ 40મો પ્રશ્ન જો કે ઈટ ખાલી જગ્યા હેવીલી સો આઈ વિલ ટેક અ अम्ब્રેલા વિથ મી તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન બી ઇઝ રેઇનિંગ એટલે કે ઈટ ઇઝ રેઇનિંગ હેવીલી સો આઈ વિલ ટેક એન અમરેલા વિથ મી એકતાલીસમો પ્રશ્ન ગુજરાતની કઈ નદીને મહેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે તો તેમજ આવશે નર્મદા નદીને બેતાલીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી તો તેમજ આવશે બિહુ જે છે તે ગુજરાતનું લોકનૃત્ય નથી તેતાલીસમો પ્રશ્ન ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત પસાર થાય છે ચુમ્બાલીસમો પ્રશ્ન જોઈએ કે ભારતની પાર્લામેન્ટ કયા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી સ્ટેટ સ્ટેટ ઓફ બોમ્બેની સ્થાપના કરી તો તેમજ આવશે એક નવેમ્બર ઓગણીસો ને પચાસમાં પિસ્તાલીસમો પ્રશ્ન જોઈએ કે યુએન સાંગે ભૃગુકચ્છ એટલે કે ભૃગુકચ્છ માટે કયો શબ્દ પ્રયોજાયો હતો તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી પોલુક છેપો ત્યાર પછી છેતાલીસમો પ્રશ્ન જોઈએ કે પાટણનું પંચાસરા પાર્શ્વનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું તો તેમજ આવશે વનરાજ ચાવડાએ સુડતાલીસમો પ્રશ્ન કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યો હતો તો તેમ જ હશે ઓગણીસો છપ્પનમાં અડતાલીસમો પ્રશ્ન જોઈએ કે લોકવાયકા મુજબ કચ્છ સ્થિત પ્રસિદ્ધ દરગાહના સંત હાજીપીર એક સૈનિક હતા તો તેઓ મોગલ રાજવીના લશ્કરમાં સૈનિક હતા તો તેની અંદર કયા મોગલ રાજવીના લશ્કરમાં તેઓ સૈનિક હતા તો તેમજ આવશે શાહબુદ્દીન ગોરીના સમયમાં ઓગણપચાસ પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીયનો ઉલ્લેખ કયા શિલાલેખમાં જોવા મળે છે તો રાષ્ટ્રીય શબ્દનો ઉલ્લેખ કયા શિલાલેખમાં જોવા મળે છે તો તેમજ આવશે જૂનાગઢના શિલાલેખમાં પચાસ પ્રશ્ન ગુજરાત સમુદ્ર તટની લંબાઈ કેટલી છે સોળસો કિલોમીટર ત્યાર પછી એકાવન પ્રશ્ન જોઈએ કે દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય બિલેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો તેમજ આવશે રાજકોટ જિલ્લામાં ત્યાર પછીનો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બાવનમો પ્રશ્ન કે ઘેલા નદીના કિનારે આવેલા ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે સોમનાથ જિલ્લામાં ત્યાર પછી ત્રેપનમો પ્રશ્ન રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ત્યાં તેમાં જવાબ છે પાટણ જિલ્લામાં ચોપનમો પ્રશ્ન કે ચંદનના વૃક્ષનું વન ધરાવતો તાલુકો કયો છે તો તે તાલુકાનું નામ છે પાલનપુર તાલુકો પંચાવન પ્રશ્ન ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતના કયા તાલુકામાં ભરાય છે તો તેમાં જ આવશે ખેડબ્રહ્મા તાલુકામાં ત્યાર પછી તો મિત્રો આ ચિત્ર વિચિત્રનો મેળો જે છે તે પોળો ખાતે ભરાય છે વિજયનગરના પોળો ખાતે ખેડબ્રહ્માની સોરી મિત્રો ખેડબ્રહ્માની વિજયનગર સાબરકાંઠાના વિજયનગર પોળો ખાતે આ ચિત્ર વિચિત્રનો મેળો ભરાવવામાં આવે છે ત્યાર પછી છપ્પન મો પ્રશ્ન છે કે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરની નિમણૂક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે તો તેમજ આવશે જમીન મહેસૂલ ધારો અઢારસો ઓગણસી અંતર્ગત સત્તાવન મો પ્રશ્ન ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈઓ કેવી રીતે કરવામાં આવી છે તો તેમજ આવશે ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ને ત્રાણુંમાં સુધારો કરીને અઠ્ઠાવન મો પ્રશ્ન ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણુંની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિમાં નીચેના પૈકી કોની નિમણૂક યોગ્ય જણાતી નથી તો તેની અંદર જવાબ આવશે જિલ્લા કલેક્ટરની નિમણૂક યોગ્ય જણાતી નથી ઓગણસાઠ મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી તો તેમજ આવશે બે હજાર ને થી સાઠમો પ્રશ્ન જોઈએ કે વર્ષ સોળસો ને સત્યાસી માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો મદ્રાસમાં કરવામાં આવી હતી ત્યાર પછી એકસઠમો પ્રશ્ન નેશનલ ટ્રસ્ટ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો હતો તો તેની અંદર જવાબ આવશે ઓગણીસો ને બાણુંમાં બાસઠમો પ્રશ્ન જો કે ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે સદાબહાર ક્રાંતિ શબ્દનો ઉપયોગ કરેલ છે તો જવાબ આવશે એમ એસ સ્વામીનાથને ત્રેસઠમો પ્રશ્ન જો કે તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે ગ્લેશિયર તૂટતા અનેક નાગરિકોએ જાન ગુમાવ્યા તો આ બનાવના જિલ્લાનું નામ જણાવો તો આ બનાવ કયા જિલ્લામાં બન્યો હતો તો તેમજ આવશે ચમોલી જિલ્લામાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચોસઠમો પ્રશ્ન બે હજાર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે તો તેમજ આવશે ચુંબોતેર પોઈન્ટ ઝીરો ટકા પાસઠમો પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કઈ જોડ સાચી નથી તો સાચી જોયું તો રાષ્ટ્રીય પ્રાણી આપણું સિંહ નથી એટલે આ જોડ ખોટી છે છાસઠમો પ્રશ્ન જોઈએ કે શ્રી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા કે જેની યાદમાં ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે તો તેમાં જવાબ આવશે જેને ભારતની ભારતમાં ક્યારે પાછા ફર્યા હતા તો તેની અંદર નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરમાં આવશે મિત્રો આઠ જાન્યુઆરીની નવ જાન્યુઆરી ઓગણીસો ને પંદરમાં બરાબર ત્યાર પછી સડસઠમાં પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં એઆઈઆઈ બી એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો તેમજ આવશે શ્રી ઉર્જિત પટેલને ત્યાર પછી સોરી અડસઠ પ્રશ્ન જોઈએ કે સમગ્ર વિશ્વમાં વિશ્વ હાસ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો તેમજ આવશે દસ જાન્યુઆરી ઓગણ સિત્તેરમો પ્રશ્ન તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત અનુસાર કયા દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવશે તો તેમજ આવશે છવ્વીસ ડિસેમ્બરને ત્યાર પછી સિત્તેરમો પ્રશ્ન જોઈએ કે ઇન્ડિયા સ્કિલ્સ બે હજાર એકવીસ સ્પર્ધા સંદર્ભે નીચે પૈકી કયા વિધાન સાચા છે તો તેમાં જોઈએ તો કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનએસડીસી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાચું છે ત્યાર પછી ઇન્ડિયા સ્કિલ્સ સ્પર્ધા રાજ્ય સરકારો અને ઉદ્યોગોના સહયોગથી દર બે વર્ષે યોજવામાં આવે છે આ પણ સાચું છે આ સ્પર્ધાના ચાર્ટમાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઓડિશા આવે છે તો આ ખોટું છે બરાબર એટલે પહેલું અને બીજું બંને સાચા છે ઓપ્શન બી સાચો આન્સર આવશે એકોતેરમો પ્રશ્ન જોઈએ કે જેમાં મેથેમેટિક્સના મિત્રો ક્વેશ્ચન છે આનું ડિટેલમાં સોલ્યુશનનો વિડીયો છે બરોબર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો આમાં પહેલાં માત્ર તમે જવાબ જોઈ લો આ વિડીયો પૂરો કરી લ્યો આ પેપર પૂરું થયા પછી તમે તે વિડીયોને જોઈ શકો છો તો જોઈએ એકોતેરમો પ્રશ્ન કે ચારસો રૂપિયાના બૂટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર દસ ટકા વેચાણ લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કઈ કિંમત ચૂકવવી પડે તો ગ્રાહકને કઈ કિંમત ચૂકવવી પડશે તો રૂપિયા ચારસો બાવીસ પોઈન્ટ ચાલીસ રૂપિયા બોતેરમાં પ્રશ્ન જોઈએ કે સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે ડી એ ઈ અને સી ની વચ્ચે છે ડી ઈ અને એની વચ્ચે છે એ અને જી લાઇનના બંને છેડા પર છે ડી એ લાઇનની વચ્ચે ઊભા છે બી એ એ અને સી ની વચ્ચે છે તો બી અને ડી વચ્ચે કોણ હશે તો બી અને ડી વચ્ચે કોણ હશે તો સી છે બી અને ડી વચ્ચે સી છે ત્યાર પછી તોતેરમાં પ્રશ્ન જોઈએ કે કરીના કેટરીના કંગના અને કુસુમ ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવવા કોનું નામ ત્રીજા ક્રમે આવશે ત્રીજા ક્રમે કયું નામ આવશે તો તેની અંદર જવાબ છે એકદમ ઇઝી ક્વેશ્ચન છે કેટરીના ત્રીજા ક્રમે આવશે ચુંબોતેરમાં પ્રશ્ન જોયો કે જો અર્થ ક્વિકને એમઓ જી પીઈ એન જેઓ એમ લખાય તો ઇક્વિટ ને એટલે કે ઇ ક્યુ યુ એ ટીને કેવી રીતે લખાય તો આ સાંકેતિક ભાષામાં તેનો કોડ કયો થશે તો એમ એન જેઓ પીએમ ઓપ્શન ડી પંચોતેરમો પ્રશ્ન નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો નીચે ચાર સંખ્યા પછી સૌથી મોટી સંખ્યા છે પાંચ હજાર નવ પોઈન્ટ નવ્વાણું છોતેરમો પ્રશ્ન કે સંખ્યા લોગ ઝીરો પોઈન્ટ તેર સત્યાસીનો પૂર્ણાંક કેટલો થાય તો તેનો પૂર્ણાંક થશે માઇનસ વન સત્યોતેરમો પ્રશ્ન કે બે અને એક્સનો ગુણોત્તર મધ્યક ચાર હોય તો એક્સની કિંમત કેટલી થાય તો એક્સની કિંમત કેટલી થશે આઠ અઠ્યોતેરમો પ્રશ્ન છે કે બસો વીસ મીટર લંબાઈની ટ્રેન એકસો ને બત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો આ ટ્રેન ત્રણસો ત્રીસ મીટરના લાંબા રેલવે પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે તો તેમજ આવશે પંદર સેકન્ડમાં ઓગણસીમાં પ્રશ્ન છે કે એ બરાબર બાર માઇનસ ત્રણ ગુણ્યા બે બી બરાબર બાર ભાગ્યા ત્રણ ગુણ્યા બે અને સી બરાબર બાર ભાગ્યા ત્રણ ગુણ્યા બે હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું બનશે તો ઓપ્શન બી સી લેસ ધેન એ લેસ ધેન બી એંસીમાં પ્રશ્ન જોઈએ કે જો એ અને બી બંને વિષમ એટલે કે એકી સંખ્યાઓ હોય તો નીચે પૈકી કઈ સંખ્યા સમ એટલે કે બેકી થાય તો તેની અંદર જવાબ આવશે એ પ્લસ બી એક એસીમાં પ્રશ્ન જોઈએ કે ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે તો તેમાં જ આવશે વાયુ સ્વરૂપ બ્યાસીમાં પ્રશ્ન માનવ શરીરમાં ડિહાઈડ્રેશન સેના અભાવના કારણે થાય છે તો તેની અંદર જવાબ આવશે પાણીના અભાવના કારણે ત્યાંશીમો પ્રશ્ન ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે તો તેમાં જ હશે મિથેન ચોર્યાસી પ્રશ્ન જોઈએ કે આગ બુઝવવામાં કયો ગેસ વપરાય છે તો તેમાં જ હશે કાર્બન ડાયોક્સાઇડ પંચ્યાસી પ્રશ્ન ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા તો એમનું નામ છે નીલ આર્મસ્ટ્રોંગ છ્યાસી પ્રશ્ન ગુજરાતના વીર સપૂત અને ભારતીય સૈન્યના પૂર્વ સેનાપતિ કોણ હતા તો તેમાં જવાબ આવશે જનરલ મણેક શાહ સત્યાસીમો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારે સ્થાપેલી સ્વાયત્ત સંસ્થા એમ્પેક્સ બી એટલે કહી તો બી એટલે શું તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ એમ્પ્લોયમેન્ટ એક્સટેન્શન બ્યુરો અઠ્યાસીમાં પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકારશ્રીના સ્વાવલંબી અભિયાન અંતર્ગત ગોદામ બનાવવાની યોજનામાં લાભાર્થીને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મહત્તમ સમય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે તો તેમજ આવશે બાર મહિના નેવ્યાસીમાં પ્રશ્ન જોઈએ કે આદિજાતિ મહિલા પશુપાલક માટેની વિશિષ્ટ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ કુલ સાત જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓમાં કઈ મંડળીનો સમાવેશ કરવામાં આવેલ છે તો તેની અંદર જવાબ આવશે બરોડાની સહકારી મંડળીનો સમાવેશ કરવામાં આવેલ છે નેવો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં યોજાયેલી સીડ ડ્રેગન બાવીસ અભ્યાસ વિશે નીચે પૈકી કયું વિધાન સાચું છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી એને બી બંને સાચા છે એટલે કે આ અભ્યાસમાં ભારત ઓસ્ટ્રેલિયા કેનેડા યુએસએ દક્ષિણ કોરિયા અને જાપાને ભાગ લીધો હતો અને બીજું છે કે સી ડ્રેગન યુએસએની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય કવાયત અથવા અભ્યાસ છે તો આ બંને સાચા છે ઓપ્શન સી સાચો આન્સર આવશે એકાણુંમાં પ્રશ્ન જોઈએ કે તોશાખા તોસાખાના એટલે શું તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી અધિકારશ્રી અધિકારીઓ મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેદ સોગાદો આમાં જમા કરાવવામાં આવે છે બાણુંમાં પ્રશ્ન જોઈએ કે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે તો તેમજ હશે એક એપ્રિલ બે હજારને દસથી તાણુંમાં પ્રશ્ન મંદબુદ્ધિના અને શારીરિક ખોટકા પણ યુવક યુવતીઓની સુસુપ્ત શક્તિઓ વિકસાવવાની રાજ્ય સરકારની યોજના કઈ છે તો એ યોજનાનું નામ છે ઉમંગ યોજના ચોરાણું પ્રશ્ન જોઈએ કે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય પાર હો પંચાણું પ્રશ્ન આરટી ઈ બે હજાર નવ મુજબ ધોરણ એકથી પાંચ સુધી સાઠ બાળકો માટે શાળામાં કેટલા શિક્ષક હોવા ફરજિયાત છે તો તેમાં જોઈએ બે શિક્ષકો છન્નુંમો પ્રશ્ન જોઈએ કે મોડેમનું પૂરું નામ શું છે તો મોડેમનું પૂરું નામ શું થશે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર પ્રશ્ન સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે તો તેમાં આવશે એચ વન એન વન અઠ્ઠાણું પ્રશ્ન પેન્સિલમાં શું વપરાય છે તો જ આવશે ગ્રેફાઇટ નવ્વાણુંમાં પ્રશ્ન જોઈએ કે નેટવર્ક માટે નીચે પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે તો તેમાં જ આવશે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્કનો ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે સોમાં પ્રશ્ન જોઈએ કે એમએસ પાવર દસ્તાવેજ શેના તરીકે ઓળખાય છે તો તેમાં જ આવશે સ્પ્રેડશીટ તરીકે ઓળખાય છે એમએસ પાવર દસ્તાવેજ સ્પ્રેડશીટ તરીકે ઓળખાય છે તો મિત્રો આપણે આ તલાટીકા મંત્રીની જુનિયર ક્લાર્કનું પ્રેક્ટિસ પેપર નંબર છત્રીસમાં જોયું જો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવ્યું તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને હવે મિત્રો તમે મેથ્સનું સોલ્યુશન જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ જય હિન્દ વંદે માતરામ